પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ધરવાડી ગામ લક્ષ્મીપુરા ગામ ખાતે તળાવની કામગીરી શરૂ કરાઈ છે। વર્ષોથી ખંડિત હાલતમાં પડેલ ઐતિહાસિક અને પૌરાણિક તળાવ હવે નવો નજારો બનવા જઈ રહ્યું છે। જ્યાં વડ તળાવની કામગીરીના ગામના સરપંચના પ્રયત્નથી શરૂ કરવામાં આવી છે। પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના લક્ષ્મીપુરા ગામ ખાતે આવેલ ઐતિહાસિક અને પૌરાણિક વડ તળાવ વર્ષોથી ખંડિત હાલતમાં હતું, તેને લઈને ધરવડી ગામના સરપંચ વિજયભાઈ પરમાર દ્વારા વિચારતી વિમુખ સંપ્રદાય મંચના મિત્તલબેન પટેલનો સંપર્ક કરી તેમની સંસ્થા દ્વારા તળાવની કામગીરી હાથ ધરવામાં આવી હતી। તળાવની કામગીરી શરૂ થતા ગામના લોકોની અંદર તળાવની કામગીરીને લઈને ખુશીનો માહોલ છવાયો હતો। આ તળાવ વર્ષોથી ખંડિત હાલતમાં હતું, જે ઐતિહાસિક અને પૌરાણિક તળાવ હવે નવો નજારો જવા બની રહ્યો છે। સરપંચના પ્રયત્નો થકી તળાવની તળાવમાં તૈયારીઓ આરંભી દેવામાં આવી છે। મહત્વનું છે કે આ તળાવ થકી ગામ લોકોને પીવાનું, ખેડૂતોને ખેતી માટે પાણી મળી રહેશે, તો સાથે પશુઓને પીવા માટે પાણીની તળાવમાં સંગ્રહ કરી વ્યવસ્થા ઊભી થશે, જેને લઈને ગામ લોકોને અંદર ખુશીનો માહોલ છવાયો હતો। ધરવડી ગ્રામ પંચાયતની અંદર આવેલું લક્ષ્મીપુરા ગામ, જેમાં અમારું વડ તળાવ હતું, જે સૌથી મોટું તળાવ, જે અમારા 5-6 તળાવ છે એમાં સૌથી મોટું તળાવ હતું, જે 30-40 વર્ષથી ખંડેર હાલતમાં પડ્યું, જ્યાં એકલા જંગલ અને બાવળો, ગાંડા બાવળોથી ઘેરાયેલું હતું, જેમાં બિલકુલ પાણી પણ નહોતું। પછી અમને ખબર પડી કે ભાઈ વિચરતી સમુદાય સમર્થન મંચ દ્વારા આ એક સારું કાર્ય કરવામાં આવે છે, તો મેં મિત્તલબેન કરીને છે પટેલ, એમનો સંપર્ક કરતા તેઓએ અમારા તળાવની અંદર ખોદવાની મંજૂરી પણ આપી દીધી અને તાત્કાલિક ધોરણે હાલ તળાવ મસ્ત રીતે સાફ સફાઈ પેલું બાવળ, ગાંડા બાવળ કાઢી અને હાલ ખોદવાનું ચાલુ કરી દીધેલ છે, જે બદલ મિત્તલબેન અને વિચરતી સમુદાય સમર્થન મંચનો ખૂબ ખૂબ આભાર। બ્યુરો રિપોર્ટ, અનિલ રામાનુજ, રાધનપુર।